નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી જનફરિયાદ ન્યૂઝ ચેનલમાં. 8 માર્ચ શુક્રવારે પવિત્ર પર્વ મહાશિવરાત્રિનો અનેરો અવસર છે. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે. શિવરાત્રિ તો દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ કરીને ઓમ નમઃ શિવાય અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના કરે છે. મિત્રો, ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી. 33 કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની 3 ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી કરી નહોતી. વૈરાગ્ય શતકના રચિતા ભૃતહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો, સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા. કહેવાય છે કે ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી, અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમ નિયમ છે. મહાશિવરાત્રિની વેળાએ શિવરાત્રિનું રહસ્ય અનોખું હોય છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શ્રેષ્ઠતા અંગેનું વાકયુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિમહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનો મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો જ નહીં. જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેનો તાગ ના મળ્યો, છતાં તે ખોટું બોલ્યા કે લિંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને દંડ આપવા લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા, અને જે 5મા મુખેથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. મહાશિવરાત્રિ પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રિએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્ત માટે અનેરું મહત્વ ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય. એક બિલ્વમ શિવાપર્ણમ, બમ બમ બોલેનો નાદ શિવાલયોમાં ગુંજી ઉઠશે. અભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર જાપના ભવ્ય આયોજનો થશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.